તો અમને અહીંયા બ્રહ્મ હત્યાનો પાપ લાગે. શું વાત છે! તો તમે ડબલે ગયા હોય અને આ પાડા બાયજા હોય અને સીંગડું તમારી જનોઈમાં ભરાઈ જાય અને તૂટી જાય, પછી તમે કરો શું? અરે બ્રાહ્મણ ના દીકરા ને એટલું તો જ્ઞાન હોય ને. શેનું? પાણી નો લોટો હોય અને અંજલી ભરીને છાંટી ને નો હોય. અરે બ્રાહ્મણ છો તો તમે નકરા લાડવા જ ખાવ, આયરે કઈ લીલોત્રી ના શાક ખાવ જ નહીં. બ્રાહ્મણ ને લાડવા બહુ ભાવે. હા, તો લીલોત્રી ના શાક માં તમને લાંબા લાંબા રીંગણા, હડેલા ટમેટા, એક ફૂલેલી કોબી, ગીસોડા, વાલ, વટાણા, મકોડા, ઓલો વાઈડવેલો. એ રમેશ ભગત, હા ઈ વાઈડવેલો ક્યાં થાય? એ ઈ ભોમાં નો થાય, ઈ વાઈડ માં થાય, એટલે તો વાઈડવેલો કહેવાય. અરે અમે બ્રાહ્મણ ના દીકરા એ કોઈ થી પૂછ્યું કહ્યું હોય કે વાઈડવેલો તમારો ક્યાં પાકતો હોય? એ ઈ વાઈડવેલા માં આવડી તો શીખું આવે, આવડી. હા હા હા, ઈ શીખ ને કાપવામાં પટ્ટી વરી જાય તો એ પટ્ટી વરવાની ન હોય, એને આખા ચીરિયા કરીને મીઠું મરચું પછી તમારે જે ભરવું હોય ભરીને કરાય, અને ઈ હે ને બારે માસ ન થાય. શીખ કયા મહિનામાં થાય? એ અષાઢ મહિનામાં થાય, ઈ ચોમાસામાં થાય. ચોમાસુ મહિનો હોય, અષાઢ મહિનો હોળી મહિનો હોય, વાદળા આકાશમાં કાળા ડિમાંગ છવાઈ ગયા હોય અને ઝરમર ઝરમર વરસાદ પડતો હોય, વીજળીના ટહુકારા થતા હોય અને મોલો ટેહું ટેહું અને ધીમે ધીમે વરસાદ પડતો હોય ને, એટલે ઓલો ડોલકા કર્યો ઊં ઊં ઢેઢ કાકા રેવા દે, હોના નો ઢેઢ નહીં તો. અરે હોના નો વેઠ નો હોય તો કઈ વાંધો નહીં, 32000 ભાવ હે, 2.5 તોલા તો આવશે ને. હા હા, કાપી ના કાપી ના, કઈ વાંધો. એ લીંબડી ઉગી થેલી લુણા બાગમાં, તદ્દન ખોટો. આ પાંચ આંકડા નીકળ્યા, આમાં બધા ક્યાં સાચા હતા? અરે રમેશ ભગત, જો આપણે ગૌશાળાના પ્રમુખ રમેશભાઈ અને ઉચ્ચસરપંચ આપણે પ્રદીપભાઈ, ઈ બેયે એમ વેત કર્યો હે. શેનો? મને કાઠી મૂકવાનો? કાઠી મૂકવાનો નહીં તો. જો તારું કાંડું કોણિયાથી કાંડું કાપી ના તો તને કડું કરાવી દે, કડું. હવે તમે મારા દીકરા પાકા, કાંડું કાપી નાખો તો કડું પહેરું ક્યાં? એ રમેશ ભગત, ડોક માં પહેરજીએ. નો હોય આ દવા તો ઘરેણું થઈ જાય, કાપી ના. એ ખેડૂતો ખેતર નો માઠો રે ભાઈ, ડરો નહીં.
થાય હે અરે પોટ લોઈ લોહણ કરી નઈ આટલે તો આ પાટો બાંધો આ મંજવા રે આ આખો ઉભો રે હા હા પીડા બહુ થાતી લાગે વાહે નથી દાદી મોઢા ઘર થાય પીડા હા 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 ઉભો રે એ એ શું કરે હા 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 ઉભો રે હવે ફરી લીધો દયા રા હા 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 ફરી તમારું લેવા તો ગયો આમના ભાવ હા રાજપણ નો રોગ દો આદિવાસી ખરજવા આ તમે બ્રાહ્મણ ને બ્રાહ્મણા બધાય
અને બાર ગામથી પધરેલા મહેમાનોનું શ્રી મારુતિ ગૌશાળા મંડળ પ્રમુખ શ્રી રમેશભાઈ તથા સમસ્ત નસીતપર ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજ આનંદ, આજ ઉત્સવ, આજ નૈનોમાં ને સખી અમારે આંગણે આજ કંચન વર્ષે. મેં નસીતપરના આંગણે જે ગૌશાળા ચાલી રહી છે તે ગૌશાળાના લાભાર્થે શ્રી મારુતિ ગૌશાળા યુવક મંડળ તરફથી સરસ મજાના નાટકનું આયોજન કરેલ છે. તો આજે આ નાટકની અંદર જે કાંઈ આવક થશે તે તમામ ગાયોના ઘાસચારા માટે જવાની છે. તો માટે ઉદાર દિલ રાખી અને આપનો ફાળો લખાવશો એવી હું આપની સમક્ષ અપેક્ષા રાખું છું. પંખી પાણી પીને છે ઘટે ના સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ હુડા કાંગડા વો પાડા નહીં પડન. મરું પણ માગું નહીં અપને તનકે કાજ, પણ પરમા રથના કારણે મને માગતા ન આવે લાજ. માટે નસીબપણની ધર્મ પ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે હવે ટૂંક સમયમાં કાર્યક્રમ ચાલુ થાય છે. તો શાંતિથી સાંભળજો, સામેથી બાળાઓ આવતી જણાય. માતૃભૂમિ જય, ગૌ માતા કી જય, જય જગવંદન ભારતી માતા, જય જગવંદન ભારતી માતા. વીર વિનાયક શક્તિ સહાયક, વીર વિનાયક શક્તિ સહાયક, દયક દિન ચેતન તું માતા, જૂનાગઢનો ઇતિહાસ, રા નવઘણ અને આહિરપુરનો આશરો. શું પિતાશ્રી, આહિરનો આશરો? જરૂર, કારણ કે આહિરકુળ ન હોત અવની પર, હમીર ન હોત હયાત, તો દેવકીજીનો દીકરો કંસના હાથે કપાત. ગોકુળ કેરે ગોંધળે ન હોત આહિર નંદ, તો જાદવ કેરું જગમાં ફૂટત નહીં ભરજન. જૂનાગઢની અંદર રા અડિયાસનું રાજ ચાલતું હતું ત્યારે પોતાની માતાનો અપમાનનો બદલો લેવા પાટણ પતિ મૂળરાજ સોલંકી એ જૂનાગઢ ઉપર ચડાઈ કરે છે અને એ યુદ્ધની અંદર રા અડિયાસ ખપી જાય છે. ત્યારે રા અડિયાસની પત્ની સોમલદે, સોમલદેનના ખોળે નવ માસનો નવઘણ, એ રાના વંશને રાખવા માટે સોમલદે પોતાની વિશ્વાસુ દાસીને કહે છે
ત્યાં નાના નવઘણ ને લઈ અને જૂનાગઢ બહાર નીકળી જા અને આલીધર બોલીધર ની અંદર મારા જીભનો માનેલો ભાઈ દેવાયત બોદાર એ રહે છે, તો આ નવઘણ ને તેના આશરે છોડી આવ. ત્યારે એ દાસી નવઘણ ને લઈ અને આલીધર બોલીધર જાય છે અને રા નવઘણ ને એ દેવાયત આહીર આશરો આપે છે. પરંતુ કહેવાય છે ને કે આનંદ કહે પરમાનંદ માણે માણે ફેર, એક ગામને ઉજળ કરે અને બીજો વસાવે શેર. એ જ દેવાયત બોદલનો ભાઈ પાછો જૂનાગઢ મુડરા સોલંકેની કચેરીમાં જઈ અને ઘરનો ભેદ ખોલી નાખે છે અને પછી એ દેવાયત બોદલ કસોટીના ચાકડે એવો ચડે છે. કહેવાય છે ને કે ફોરમ જેની ફટકેલી એને તાવડે તળાવ પડે, પણ આવડ અળબેલી એક એને કોઈ ન પૂછે કાવડા. પછી એ આશરા ધર્મને જાળવવા માટે દેવાયત બોદલને કેવા કેવા મૂળ ચૂકવવા પડ્યા એ સંપૂર્ણ ઇતિહાસ આ સભાની સમક્ષ આપણે પાત્રની રૂપમાં ભજવી બતાવવાનો છે. તો બાળાઓ આ સભાને એકાદ ગરબો સંભળાવો, ત્યાં હું પાત્રની તૈયારી કરું છું. ભલે પિતાશ્રી, તમારી આજ્ઞા એ સર્વમાન્ય છે. એ તું ગા તું આ ખરા બપોરે અડધી રાતે તમે શું મનાણા, તું ગા તું ગા તું ગા. આ હા 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 દીકરીનો તો રાફડો ફાટ્યો, કોક કે હક પણ નથી થતા. લેતા હો ભાઈ આવડેટા બધા હે આખા કરીને પાવલા હુધી હો. તમને સરખી સાહેલી મને મારો ગાવાનો વારો હે. એ ભગત, હા તમને અમારી સખી સાહેલીઓના રાસડા નો આવડે? અરે કેમ ન આવડે એ ભગત? એ હા તમને કોણ શીખવાડે? અરે તમને કોણ શીખડાવે એ રમેશ ભગત? હા અમને અમારી આ સખી સાહેલીઓ શીખવાડે અને તમને? અમને અમારા બધા ભાઈ બંધો શીખડાવે. એ રમેશ ભગત, હા તમે ક્યાં તહેવારે ગાવ? તમે ક્યાં તહેવારે ગાવ? અમો તો સુંદર મજાના એવા સાતમ આઠમ એવા તહેવારે ગાય અને તમો? કાળી ચૌદશ ને પૂન મે ગાય. એ ભગત, હા તમે ક્યાં જઈને ગાવ? તમે ક્યાં જઈને ગાવ? અમો તો આવા સુંદર મજાના ચાચર ચોક માં ગાય અને તમો? ખરાવના ઢોરે. ગામ માં ગાવ તો કોક ઢીબી નાખે. તઈ સંભળાવો તમારો રાસડું. કાય વાંધો. એ કાંગલા ખેતર ગ્યાતા રે ગોરી કાંગલીઓ, એ ખોબલા ભરી કાંગલીઓ, એ ખોબલા ભરી કાંગલીઓ, એ ખોરા વારી કાંગલીઓ. કાંગલા ખેતર ક્યાં તારે ગોરી કાંગલીઓ, એ વાકા વાકા કાંગલીઓ, એ ખોરા વારી કાંગલીઓ, એ ખોબલા ભરી રાસડો સાંભળો. અને ત્યાં તારો ઈવા
તારા ચરણમાં તેજને વંદન વારંવાર ખોડલ માં બારણા
પાતળી માં મિશ્રા સરય સવાર ઓરે અંધારી રે રાતળી માં મિશ્રા ચરય સવાર ગણપતિ મહારાજા રાડિયાસને ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા મન માહી સિંધુ પુત્ર વિનાનતી કા એક પુત જો હોય તો ઈ સપુત કહેવાશે એક પુત જો હોય તો નામ રહે જગ માહી કૃપા સિંધુ પુત્ર વિનાનતી કાય વારસદાર હોય તો આગાદીએ બેસાડું વારસદાર હોય તો આગાદીએ સિંધુ પુત્ર વિનાનતી કાય છે દુઃખ મન માહી કૃપા સિંધુ પુત્ર વિનાનતી કાય પ્રધાનજી જી મહારાજ તમારા મહારાણી અને વાલકી વડારણ એ આઈશ્રી ખોડિયારના દર્શને ગયા છે તેના શું સમાચાર મહારાજ વાલકી વડારણ સામેથી આવતા જ જણાય છે કોણ છે હાજર અંદર કહો કે વાલકી વડારણ અંદર આવવાની રજા માંગે છે મહારાજ વાલકી વડારણ અંદર આવવાની રજા માંગે છે અરે પ્રધાનજી જી મહારાજ વાલકી વડારણ એ તો આ રાજની માનીતી દાસી કહેવાય એને રજા ના લેવાની હોય ખુશીથી અંદર બોલાવો આવી છે દાસી આજે કતો વધાઈ લઈ આવી છે દાસી આજે કતો વધાઈ લઈ આપ ઘરે ગોરના જન્મ થયા એક પ્યારા આપ ઘરે ગોરના જન્મ થયા એક પ્યારા અરે પ્રધાનજી એ મહારાજ આ દાસીને મો માયગા ઇનામ આપો આજે આનંદનો દિવસ આવી છે દાસી આજે કતો વધાઈ લઈ આવી છે દાસી આજે કતો વધાઈ લઈ આપ ઘરે ગોરના જન્મ થયા એક પ્યારા આપ ઘરે ગોરના જન્મ મહારાજ રાધ્યાસને જાજી ખમા કહે દાસી એવા તે વરી શું શુભ સમાચાર જલ્દીથી કહે દાસી એવી તે શું વધાઈ લઈને આવી છે મહારાજ હું અને મારા રાણી સાહેબ ગઢધરાના ગોખે ભગવતી આઈશ્રી ખોડિયારના દર્શને ગયા હતા અને ત્યાં જોગમાયાની અસીમ કૃપાથી આપની ઘરે સરસ મજાના ફૂલકુંવરનો જન્મ થયો છે ઘણી ખુશીની વાત દાસી આજે રાજગાદીનો વારસદાર મને મળ્યો ઘણી ખુશીની વાત મહારાજ જય જોગમાયા ભગવતી આઈશ્રી ખોડિયારના ઉપાસક કોણ કે સોમનાથના હિતગોર જ્યોતિષ પાસે નામ જોવડાવતા જેના પરથી નવ નવ ગણ વીતી ગયા અને રાશિ ભવિષ્ય જોવડાવતા વૃશ્ચિક રાશિ
એટલે કે નય પરથી નામ રા નવઘણ રાખવામાં આવ્યું. ભલે દાસી, મારા રાજકુંવર નું નામ રા નવઘણ રાખવામાં આવે. પ્રધાનજી ઈ મહારાજ, આખા જુનાળા ની અંદર ખોબે ને તોબે સાકળ વેચાવો, બ્રાહ્મણો ને મો મૈગા ઇનામ આપો. લે દાસી આ તારું ઇનામ. મહારાજ રાધિયાસ ને જાજી ખમા. પ્રધાનજી જી મહારાજ, આ જુનાળા ની અંદર યાત્રાળુઓ ખૂબ આવે, માટે હવે આપણા દામોકુંડ અને રેવતી કુંડ ઉપર કરવેરો નાખો. મહારાજ આપણા કેવા મુજબ જ થશે. કોઈ પણ યાત્રાળુ આવી આ દામોકુંડ માં સ્નાન કરશે તેની પાસેથી કરવેરો ચોક્કસ લેવામાં જ આવશે. અરે લેવામાં આવે એટલું જ નહીં, પછી રા હોય કે રંગ, અરે ગરીબ હોય કે તવંગર, કરવેરો બધાની માટે સરખો જ ચાલવો જોઈએ. મહારાજ આપણા કેવા મુજબ જ કરવેરો લેવામાં આવશે. જય જોગમાયા, જય જોગમાયા.